નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં. ધોરણ 4ના ગુજરાતી વિષયની જે પ્રશ્ન બેંક આવી ચૂકી છે, તારીખ 14/9/2024 રોજ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું. ધોરણ 4ના ગુજરાતી વિષયની પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટીની PDFની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો વિદ્યાર્થી મિત્રો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો. શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1. આપેલા શબ્દમાં યોગ્ય સ્વર ચિહ્ન મૂકી અર્થપૂર્ણ શબ્દ બનાવીને લખો, ગમે તે 5. નંબર 1 મગ ધનુષ, તો જવાબ આવશે મેઘ ધનુષ. નંબર 2 રક્ષાબંધન, તો રક્ષાબંધન. નંબર 3 પર્યાવરણ, પર્યાવરણ. નંબર 4 કલર, તો કુલર. નંબર 5 રખડ, તો રાખડી. નંબર 6 ઢગલ, તો ઢીંગલી. નંબર 7 ગથિયલ, તો ગુથાયેલ. નંબર 8 ભજવલ, તો ભજવેલ. નંબર 9 ખસખસલ, તો ખુશખુશાલ. નંબર 10 ચખવટ, તો ચોખવટ. નંબર 11 ભક્ક, તો ભૂક્કો. નંબર 12 અનદર, તો અનાદર. નંબર 13 જનન, તો જૂનૂન. નંબર 14 બહેનપણ, તો બહેનપણી. નંબર 5 ચિત્રકર, તો ચિત્રકાર. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો, ગમે તે 5, જેમના ગુણ 5. નંબર 1 તમારા મિત્રનું ઘર કેવું છે? મારા મિત્રનું ઘર બંગલા ટાઈપનું છે, તેમાં દરેક સુવિધાઓ ઉપલબ્ધ છે. નંબર 2 તમે કુલ્ફી ખાધી છે ક્યારે? હા, મેં કુલ્ફી ખાધી છે જ્યારે ગરમી વધારે હતી, ત્યારે ઉનાળામાં કુલ્ફી ખાધી હતી. નંબર 3 તમે તમારા ઘરમાં કેવી રીતે મદદરૂપ થાઓ છો? હું મારા ઘરના નાના મોટા કામ જેવા કે બગીચો સંભાળવો, વસ્તુઓ લઈ આવવી વગેરે કામમાં મદદરૂપ થાઉ છું. નંબર 4 છીપલામાંથી હાર, બુટ્ટી અને બીજું શું બને? છીપલામાંથી હાર, બુટ્ટી, આભૂષણો, કલાકૃતિઓ અને ઘર સુશોભનની વસ્તુઓ બને છે. નંબર 5 નકામી લાગતી વસ્તુઓમાંથી શું શું બને? નકામી લાગતી વસ્તુઓમાંથી ફૂલદાની, વોલપીસ, પેન બોક્સ, પક્ષીનો માળો, કચરાપેટી, ઘર જેવી અનેક વસ્તુઓ બનાવી શકાય. નંબર 6 તમારી શાળા ક્યારે ક્યારે શણગારવામાં આવે છે? અમારી શાળા વિશેષ પ્રસંગો જેમ કે વાર્ષિક મહોત્સવ, પ્રવેશોત્સવ, 15 ઓગસ્ટ, 26 જાન્યુઆરી વગેરે જેવા તહેવારોએ પણ શણગારવામાં આવે છે. નંબર 7 તમને સૌથી વધુ બનાવવી ગમે તેવી વસ્તુનું નામ લખો, તો મને કુલ્ફીની સળીમાંથી પેન સ્ટેન્ડ બનાવવું ગમે છે. નંબર 8 સિંહે બકરીના બચ્ચાને કેમ છોડી દીધું? તો સિંહે બકરીના બચ્ચાને છોડી દીધું કારણ કે તેને દયા આવી. તેને મનમાં થયું કે જેમ મારું બચ્ચું મને વહાલું છે, તેમ સૌને પોતાનું બચ્ચું વહાલું હોય. હું આને સિંહણ પાસે લઈ જાઉં, ત્યાં તે મારા બચ્ચા સાથે રમશે અને મોટું થશે. નંબર 9 બકરીના બચ્ચાને શું કહેવાય? બકરીના બચ્ચાને લવારું કહેવાય. નંબર 10 તમે જોયેલા હૃષ્ટપુષ્ટ પ્રાણીઓના નામ લખો, તો મેં જોયેલું હૃષ્ટપુષ્ટ પ્રાણી હાથી છે. નંબર 11 તમે વધુ ખુશ ક્યારે થયા હતા? હું વધુ ખુશ ત્યારે હતો જ્યારે મેં મારી પરીક્ષાઓમાં સારું પરિણામ મેળવી લીધું હતું અને મારા પરિવાર સાથે ઉત્સવ મનાવ્યો હતો. નંબર 12 લવારાને કોણે ઉછેર્યું? લવારાને સિંહ સિંહણે ઉછેર્યું. નંબર 13 કોનું બચ્ચું શિકારી ન હતું, કે બકરીનું બચ્ચું શિકારી ન હતું. નંબર 14 બકરી અને સિંહના બચ્ચામાંથી કોનું બચ્ચું નાનું હતું? બકરી અને સિંહના બચ્ચામાંથી સિંહનું બચ્ચું નાનું હતું. નંબર 15 તમને સિંહ સારો લાગ્યો કે ખરાબ? કેમ? તો કે મને સિંહ સારો લાગ્યો કારણ કે તેને દયા આવી, તેણે બકરીના બચ્ચાને મારી નાખ્યું નહીં. પ્રશ્ન નંબર 3 સંવાદ પૂર્ણ કરો, ગમે તે 1. વિભાગ 1, તેમના ગુણ છે 5. જોઈએ. સુરેશ કહે છે, અમે ક્રિકેટ મેચનું આયોજન કરી રહ્યા છીએ. પ્રિતેશ કહે છે, વાહ, ક્રિકેટ મેચનું આયોજન ક્યાં દિવસે કરી રહ્યા છો? સુરેશ કહે છે, રજાના દિવસે. પ્રિતેશ કહે છે, મારી પાસે બેટ છે, હું તે લેતો આવીશ. સુરેશ કહે છે, તો હું સ્ટમ્પ લેતો આવીશ. સુરેશ કહે છે, પણ મોજા અને હેલ્મેટ કોણ લાવશે? પ્રિતેશ કહે છે, તે રમેશ લેતો આવશે. સુરેશ કહે છે, તો તું એને કહી દેજે. પ્રિતેશ કહે છે, હા, હું એને જણાવી દઈશ. સુરેશ કહે છે, તો ચાલો આપણે રવિવારે સવારે મળીશું. વિભાગ 2, પત્રકાર કહે છે, અભિનંદન ઋત્વા. ઋત્વા કહે છે, તમારો ખૂબ ખૂબ આભાર. પત્રકાર કહે છે, રેસ જીત્યા પછી તમને કેવું લાગે છે? ઋત્વા કહે છે, એકદમ સરસ. પત્રકાર કહે છે, ઋત્વા તમારી ઉંમર શું છે? ઋત્વા કહે છે, હું 12 વર્ષની છું. ખરેખર હું બીજા 2 સ્પર્ધકો કરતાં ખૂબ નાની છું. પત્રકાર કહે છે, રેસ જીતવામાં તમને કોની કોની મદદ મળી?
તો ઋત્વા કહે છે, મને મારા કોચ અને માતા પિતા દ્વારા ઘણી મદદ મળી, તેઓએ મને ખૂબ પ્રોત્સાહન આપ્યું. પત્રકાર કહે છે, અને મને તમારા પ્રેક્ટિસના સમય વિશે કહેશો? ઋત્વા કહે છે, હું દરરોજ 2 કલાક પ્રેક્ટિસ કરતી હતી. પત્રકાર કહે છે, કોઈ સ્વપ્ન? ઋત્વા કહે છે, હા, હું ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવા ઈચ્છું છું. વિભાગ 3. ઈશા સ્ટેશનરીથી દુકાને પહોંચે. દુકાનદાર કહે છે, આવો આવો, તમારે શું જોઈએ છે? ઈશા કહે છે, પેન્સિલ, રબર અને માપપટ્ટી. દુકાનદાર કહે છે, આ વસ્તુઓ તમારે કેટલી કેટલી જોઈએ છે? ઈશા કહે છે, મને 2 પેન્સિલ, 1 રબર અને 1 માપપટ્ટી જોઈએ છે. દુકાનદાર કહે, લો, આ રહી તમારી વસ્તુઓ. ઈશા કહે છે, કેટલા રૂપિયા થાય છે? દુકાનદાર કહે છે, 80 રૂપિયા. આ રહ્યું તારું બિલ. ઈશા કહે છે, લો, આ રહ્યા તમારા પૈસા. પ્રશ્ન નંબર 4. ગમે તે એક ફકરો સુધારીને ફરીથી લખો. ફકરામાં સ ને સ્થાને શ અને શ ને સ્થાને સ અક્ષર મુકાયો છે, તો ગુણ તેમના 5 છે. જોઈએ વિભાગ 1. જોઈએ આપણે તે ફકરો. સરસ્વતી પ્રાથમિક શાળામાં આવતા શુક્રવારે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આઈસ્ક્રીમ, શાકભાજી, ફળો, શરબત, પુસ્તકો, રમકડા વગેરે ખાણીપીણીના સ્ટોલ રાખવામાં આવનાર છે, અને આનંદ મેળામાં ભાગ લેવા ઈચ્છતા બાળકોએ આશુતોષ સાહેબને નામ લખાવવા. સાફ સફાઈની જવાબદારી છે તે સ્ટોલની રહેશે, તેમજ સાવરણી અને સુપડીની વ્યવસ્થા જાતે કરવી. ત્યાર પછી આપણે જોઈએ વિભાગ 2. સોમવારે છાપામાં સમાચાર આવ્યા કે પ્રશાંત મહાસાગરમાં ભારે તોફાન સર્જાયું છે. મહાસાગર સર્વશક્તિમાન છે, જેમાં હજુ સુધીમાં કેટલાય જહાજ, સબમરીન અને નાવિકોએ જળ સમાધિ લીધી છે. તોફાનના પગલે સરકાર કાંઠાના રહેવાસીઓને ઉપરવાસમાં ખસેડી તેમને ખોરાક અને પોશાકની અને રહેઠાણની મદદ કરી સહાનુભૂતિ પાઠવે છે. વિભાગ 3. સવારમાં શીતળ પવનની લહેરખી આવી, સાથે રજનીગંધાની સુગંધી હવામાં પ્રસરી રહી. સૂરજમુખી તો હવામાં ડોલમડોલ ને બારમાસી બારે માસ ખુશખુશાલ, લજામણી તો ભારે શરમાળ. લાલ ચટાક જાસૂદની શરણાઈ તો એથી વધારે સુરીલી, જાણે ફૂલોની પ્રભાત ફેરી. ત્યાર પછી જોયો પ્રશ્ન નંબર 5. ગમે તે એક વિશે 4-5 વાક્યોમાં વર્ણન કરો, જેમના ગુણ 5. નંબર 1, ઢીંગલી બનાવવાની રીત. તો અહીં તમને ઢીંગલી બનાવવાની રીત અહીં આપેલ છે. ત્યાર પછી જોઈએ આપણે નંબર 2, તો કે મનગમતી વ્યક્તિ. તો તમારે કોઈ મનગમતી વ્યક્તિ હોય તો તેના વિશે અહીં તમે લખી શકો છો. ત્યાર પછી છે નંબર 3, મેદાનમાં કે ટીવીમાં જોયેલી યાદગાર મેચ. ત્યાર પછી છે નંબર 4, મનગમતું સ્થળ. તો તેના વિશે પણ અહીં તમને આપેલ છે. ત્યાર પછી નંબર 5, જોયેલો જાદુનો ખેલ. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે.